गुड मॉर्निंग बाल मित्रों, आज આપણે ભાગ 2 થી ચર્ચા કરીએ અને ભાગ 3 માં આપણે આયા હતા અંબાવાડી અને તેના ખેડૂત વિશે ચર્ચા કરવાની છે। તે પહેલા આપણે જોઈએ તો આંબા સાથે ખેડૂત જે છે એ આંબાની તો માવજત તો કરતો જ હોય છે, પણ સાથે સાથે તમે તમારા ગામની અંદર તમે ઘરે છો ગામડાના હોય અને ક્યારેક તમે આંબાવાડી કે જાઓ અને આપણે ખેતરમાં આપણે ત્યાં ગુજરાતની અંદર એટલે કે આપણે આ જે જિલ્લામાં છીએ અથવા જે ગામમાં છીએ ત્યાં આપણે ખેતરે ગયા હોય અને આંબા જોયા હોય તો આંબાનું થડ કેવું લાગે છે, મજબૂત છે, નબળું છે કે કેવું છે તે આપણે જોયા પછી નક્કી કરી શકીએ છીએ। સાથે સાથે તમને કેટલીક વાર બાળ મિત્રો ભેગા થયા હોય તો કેટલીક વાર તમે આંબા ઉપર ચડતા હોય અને આનંદ પણ મેળવતા હોય, પણ કેટલીક વાર આંબા ઘણા ઊંચા હોય તો ડર પણ લાગે છે। તો એક પ્રશ્ન છે કે આંબો કેટલો ઊંચો હોઈ શકે તેના વિશે વિચારો, તો આપણે લગભગ ચોક્કસ કહી શકીએ કે આંબો જો ફૂટની અંદર આપણે એના એકમો જ ઊંચાઈ હોય કે જો આપણે આંબાની ઊંચાઈ જોઈએ 80-90 ફૂટ જેટલો ઊંચો ફૂલ છે, અથવા મીટરમાં જોઈએ તો 24-27 મીટર જેટલો ઊંચો હોઈ શકે, બરાબર। તમે પણ ઘરે હોય અને જો અત્યારે તો લોકડાઉન છે તમને ખ્યાલ છે, પણ જ્યારે જ્યારે આપણે આપણો ભૂતકાળ યાદ કરીએ અને ખેડૂત સાથે આપણે જ્યારે ગયા હોય અને આંબાવાડી અથવા ખેતરે ગયા હોય અને ખેતર ઉપર સરસ મજાનો કોયલનો અવાજ સાંભળ્યો હોય અને કોયલ ક્યાં બેસેલી હોય છે, આંબા ઉપર બેસેલી હોય છે અને આપણે એનો આનંદ પણ મેળવતા હોઈએ છીએ। હવે બાળમિત્રો જો અહીંયા એક આપણે પ્રશ્ન આપેલો કે કેટલીક વાર આપણે જે પહેલાના સમયની વાત કરીએ કે પહેલાના સમયની અંદર ખાસ કરી જ્યારે પૈડાની શોધ થઈ અને ખેતીવાડી કરતો થયો ખેડૂત ત્યાંથી લઈ અને શરૂઆતમાં એ જે બળદગાડું ઘોડાગાડી ઊંટગાડી આ તમે નામ સાંભળ્યા છે, તો પહેલાના સમયમાં તે બળદગાડું દ્વારા પોતાનું જે અનાજ મોટો તો એ બળદગાડામાં લાવતો, કેરી જે આંબા ઉપરથી ઉતારી હોય અને આંબાની કેરી ઉતાર્યા પછી જે એને પેક કર્યું હોય ધારો કે કોથળામાં ભર્યું હોય તો એ ભરી અને પછી બળદગાડામાં મૂકી અને એ ઘરે લાવતો હતો, અને ખરેખર બળદગાડામાં જે બેસવાની મજા છે એ પણ એક આનંદનો લાવો છે, કારણ કે બળદગાડામાં આપણે બેઠેલા હોઈએ અને આપણા દાદા હોય એ અંકારતા હોય પાછળ બેઠેલા હોય આપણે અને એ એકદમ આપણે જે રમણીય વાતાવરણ હોય અને બળદગાડું પેલા ગાડા વાટમાં નહીં ચાલતું હોય અને સરસ મજાના પક્ષીઓનો સિગ્નલ આવતો હોય એટલે આપણે બહુ આનંદ અનુભવીએ છીએ। હવે જો બાળ મિત્રો કે બળદગાડું અને વર્તમાન સ્થિતિના જે સાધનો છે ટ્રેક્ટર છે બરાબર, તો એનો અને બળદગાડાની જે ઝડપ જોઈએ તો ઘણો ડિફરન્સ છે। તો અહીંયા આપણે જુઓ કે અહીંયા એક દાખલો આપે છે, બળદગાડો અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર કાપે છે, તો એક દાખલો આપે છે એને આપણે જોઈએ કે જો બળદગાડું 1 કલાકમાં કેટલું અંતર કાપે છે, 4 કિમી એટલે કિલોમીટર। હવે આપણે દાખલો શું છે જોઈએ કે જો આપણને આનો ખબર છે કે અંદાજે બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે, હવે બંને માંથી એ કોઈ પણ એક વસ્તુ પૂછી શકે, ધારો કે જો 4 કિલોમીટર અંતર કીધું છે એ પૂછે કે 8 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગ્યો, તો 1 કલાક 4 કિલોમીટર લાગે છે તો 8 કિલોમીટર કાપવા માટે 2 કલાક, જો 12 કિલોમીટર કીધું હોય તો 12 કિલોમીટર માટે 3 કલાક થશે। પણ અહીંયા જુઓ અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભાઈ બળદગાડાને 10 કિલોમીટર અંતર કાપવા 10 કિલોમીટર અંતર કાપવા અંતર કાપવા કેટલો સમય લાગે, કેટલો સમય લાગે અહીંયા દાખલો પૂછ્યો છે, ભાઈ આપણે લખી શકીએ હવે ઉત્તર તરીકે અથવા ઉકેલ કરીને આપણે જવાબ મેળવશું, તો લખ્યું બળદગાડું 1 કલાકમાં ધ્યાન આપજો અહીંયા તે શું પૂછ્યું છે એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું, 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે, તો અહીંયા આપણે શોધવાનું શું આ તમારું મિસ્ટેક થશે, તો ધ્યાન આપવાનું અહીંયા કે બળદગાડું 4 કિલોમીટર અંતર કાપવા
चार किमी अंतर कापवा माटे बराबर एक कलाक समय लेशे, तो एक कलाक लागे छे। तो 10 किलोमीटर अंतर कापवा, 10 किलोमीटर अंतर कापवा, अंतर कापवा कितलो समय लेशे बळदगाडो? तो वात कोणी केली छे? बळदगाडाने કે બળદગાડું 4 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક સમય લે છે, તો 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો 10 ગુણ્યા 1 ભાગ્યા 4 બરાબર આવી છે બરાબર। હવે 10 ભાગ્યા 4 કરી આપણે, તો 4 2 8 અહીંયા દસમાંથી અષ્ટમમાંથી 8 થી દસમી તો અહીંયા 0 કેટલા વધ્યા? 2 કશું નહીં, એટલે 5 મૂકીશું, 0 મૂકીશું, 4 5 20 બરાબર। તો અહીંયા કેટલો સમય મળ્યો? 2.5 કલાક। તો આ શું મળ્યું? આન્સર મળ્યો 6। તો હવે નીચે લખી શકીએ કે બળદગાડું 10 કિલોમીટર અંતર કાપવા, 10 કિલોમીટર અંતર કાપવા 2.5 કલાક લાગી છે। તો આપણને જવાબ મળી ગયો। હવે હું શું પૂછ્યું હોય કે ઘણી વાર દાખલા ક્યાં પૂછે છે કે જ્યાં 10 કિલોમીટરની જગ્યાએ સમય આપ્યો હોય આપણને, ત્યારે ક્યાં પૂછ્યું હોય કે ભાઈ 4 કલાકનો કેટલો અંતર કાપી શકો? તો 1 કલાકમાં 4 તો 14 16, તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ। મુસાફરી દરમિયાન પવન ને આપણે અનુભવીએ છીએ બરાબર, અને કેટલીક વાર આપણે દિશાનું નક્કી કરતા પણ આપણે ધોરણ 5-4 માં શીખી ગયા છીએ। કેટલીક વાર આપણે જોઈએ તો દિશા નક્કી કરવી, તો સૂર્ય જે દિશા મૂકે અને સૂર્ય કઈ દિશા મૂકે આપણને ખબર જ છે બધાને, કે કઈ દિશા મૂકે છે? સૂર્ય પૂર્વમાં, અને પૂર્વમાં સવારે ઉઠીને જુઓ તો પક્ષીઓ ઉડતા હોય નાર્મલ, અને અથવા તો આપણું મોં ઉત્તર દિશા તરફ રાખે, પૂર્વ દિશા તરફ રાખે, તો બાકીની દિશાઓ પણ નક્કી કરી શકે। હવે એક બીજો દાખલો આપેલો છે બાળ મિત્રો, કે જે બળદગાડાની ઝડપ છે એની જગ્યાએ હવે ટ્રેક્ટરની વાત કરીએ છીએ બરાબર, અને તો ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટર કેટલો અંતર કાપે છે એની વાત કરીએ આપણે જોઈ લઈએ। હવે ટ્રેક્ટરમાં શું કહે છે કે જો વેચાણ માટે આપણે અલગ અલગ સ્થાને કેરી મોકલવી પડે છે, અને એ કેરી મોકલવા માટે આપણે અલગ અલગ વાહનોનો ઉપયોગ કરતા હોઈએ। હવે બરાબર છે કે આપણે ખેતરમાંથી બળદગાડું આપણું વાહન છે ઘરે, તો આપણે બળદગાડા દ્વારા કેરી લાયા એ બરાબર છે, પણ હવે આપણી કેરી માર્કેટ યાર્ડમાં મોકલવી છે, આપણા નજીકના શહેરમાં મોકલવી છે, તો એના માટે તો બળદગાડાનો ઉપયોગ થશે નહીં। વર્તમાન સમયમાં આપણે ટ્રેક્ટરનો કે કોઈ અન્ય વાહનનો આપણે ઉપયોગ, ટ્રકનો ઉપયોગ કરીએ। તો યાર ટ્રેક્ટર માટે જો શું કીધું છે કે જો ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે, હવે 1 કલાકમાં 20 કિલોમીટર ટ્રેક્ટર અંતર કાપે છે, તો અહીંયા આપણે લખી શકીએ કે ટ્રેક્ટર 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 20 કિલોમીટર। હવે આ તો આપણને આપેલું છે કે કલાકનું કેટલું અંતર કાપે છે ટ્રેક્ટર? 20 કિલોમીટર। કોઈ પણ વસ્તુ તમને બંને માંથી એક વસ્તુ આપેલી હોય બંને પર, હવે આપણને ખબર છે કે ટ્રેક્ટર 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટર અંતર કાપે છે। હવે શું કીધું છે? 85 કિલોમીટર અંતર કાપવા માટે તેનો કેટલો સમય લાગશે? તો અહીંયા બંને દાખલો, જે બળદગાડાનો દાખલો આપણે જોયો, આપણે કે બળદગાડાનો દાખલો જોયો, બળદગાડું, તો એમાં શું પૂછ્યું હતું? અંતર આપેલું હતું અને સમય શોધવાનો કીધો હતો, કિલોમીટરના આધારે સમય, અહીંયા શું છે? કિલોમીટર આપેલ અને સમય, અહીંયા પણ સમય શોધવાનો કીધો, પણ બંને દાખલા આપણે અહીંયા એવું કરીએ કે આ દાખલાને બે રીતે ગણીએ, સમય પણ શોધી શકાય અને અંતર પણ શોધી શકાય। જ્યારે આપણે અહીંયા જોઈએ તો જો 1 કલાકમાં 20 કિલોમીટર કાપે છે, તો 85 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો શું કરીશું આપણે? સમય શોધવાનો છે, કોનો સમય શોધવાનો છે? તો અહીંયા 85 કિલોમીટર અંતર કાપવા
अंतर कापवा जे शोधवाने क्या लखी है 85 किलोमीटर अंतर कापवा माटे लागतो समय तो आपने खबर पड़ी थी कि अहीं दाखला में शोधवानुं छे शुं बराबर हवे शुं करशुं 20 किलोमीटर अंतर कापवा माटे 1 कलाक लागे छे हवे उकेल करती तो उकेल में शुं छे जोईए कि भाई 20 किलो ट्रेक्टर ने 20 किमी अंतर कापवा किलोमीटर अंतर कापवा बराबर 1 कलाक लागे छे तो ट्रेक्टर ने 85 किलोमीटर अंतर कापवा केटलो समय लागशे तो 85 × 1/20 बराबर नहीं थे बराबर हवे शुं करीशुं 85/20 तो 20 एका 20 दू 40 20 दू 60 20 चौक 80 20 चौक 80 चौक शुं ये 5 हवे भाग नहीं चालतो तो ये शुं मूकीशुं 5 मूकीशुं हवे 20 एका 20 दू 40 અહીંયા 1 10 20 50 100 એટલે જવાબ કેટલો આવે 1 પોઈન્ટ સુધી ગણો કે 1 પોઈન્ટ સુધી ગણો તો અહીંયા જવાબ આપણે 4 પોઈન્ટ 20 પણ કહી શકીએ 4 પોઈન્ટ 25 પણ કરી શકીએ છીએ તો આ આપણને શું મળ્યું જવાબ મળી ગયો હવે આપણે લખી શકીએ કે 4 કલાક એટલે તમે જુઓ કે અહીંયા સમજવાનું છે કે ભાઈ 20 50 100 100 તો થઈ ગયું હવે ત્યાં 1 કલાકનું 20 કિલોમીટર એટલે 20 તો 1 અહીંયા આપણે મેરી સાચી મળી જાય જવાબ સાચો મળે છે કે નથી એ ચકાસવું એટલે ચકાસી શકાય ધારો કે 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપ તો 4 કલાક તો મળી ગયા છે બરાબર તો 20 20 અને 20 તો આ કેટલું ટોટલ એસી થયું અને ચોથા ભાગનું પ્લસ પોચ કરો એટલે 85 કિલોમીટર થઈ ગયું કારણ કે 1 કલાકનું 20 બીજા કલાકનું 20 બીજા 4 કલાકો પૂરા છે 4 કલાકના 80 કિલોમીટર થઈ ગયા અને ઉપરનો 5 કિલોમીટર માટે 25 મિનિટ લાગશે બરાબર ચોથા ભાગનું એટલે અહીંયા આપણું કુલ ટોટલ 85 કિલોમીટર જવાબ સાચો મળ્યો છે કે નહીં તેની ચકાસણી પણ આપણે કરી શકીએ હવે એક મહત્વની વાત છે કે આવા વાહનોના રેખાંકિત ચિત્રો દોરવા લાગ્યા તો તમે પણ ચિત્રો આપેલા છે પુસ્તકમાં અને એ ચિત્રો જોઈ અને તમે પેન્સિલ દ્વારા નોટબુકમાં પણ દોરવાના છે હવે આપણે એક બીજી મહત્વની બાબતની વાત કરવાની છે કેરી વિશે જો કેરીનું હમણાં કેરીનું ઉત્પાદનથી આપણા ખેડૂતો ખુશ છે કારણ કે કેરીની નિકાસ થતી હોય બરાબર કેરીનું વધુનું વધુ ઉત્પાદન થતું હોય અને કેરીની નિકાસ થતી હોય તો નિકાસ એટલે શું એ પણ તમને સમજાવો પણ કેરી જેટલું આપણે સારી ભાષામાં કહીએ કેરી જેટલું વેચાણ કરીએ છીએ આપણે કેરીનું આપણે શું કરીએ જેટલું વેચાણ કરીએ છીએ તે વેચાણ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને લેવલ તો એ પણ આપણે જોઈ લઈએ કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય નિકાસ કઈ છે તો જો અહીંયા આપણો દેશ છે અને દેશમાં બે પ્રકારની વાત કરી છે રાષ્ટ્રીય લેવલે અને બીજો આંતરરાષ્ટ્રીય લેવલે બરાબર હવે આપણી જે દેશમાં આપણા ભારત દેશના ખેડૂતો ખુશ છે ઉત્પાદનથી સાથે સાથે રાષ્ટ્રીય એટલે રાજ્ય દેશના રાજ્ય રાજ્ય હોય છે જે કેરીનું નિકાસ થાય છે ગુજરાત રાજ્યમાં કેરીનું ઉત્પાદન સારું થતું હોય તો આપણે કેરીની બીજા રાજ્ય સુધી જે દેશમાં નથી ધારો કે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો ખાસ કરીને સફરજનનું ઉત્પાદન વધુ થાય તો આપણે ત્યાં કેરીનું શું કરશું નિકાસ પણ એમને એમ તો આપીશું નહીં એના માટે શું કરશું આપણે આર્થિક લેવલે પૈસા લેશું એ જ રીતે આંતરરાષ્ટ્રીય રેસ દેશ હોય છે આપણે ભારતમાં જેટલી કેરી પકવાય છે એ અમેરિકા જેવા અન્ય દેશો ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશોનો આપણે નિકાસ કરીએ છીએ જેનાથી ખેડૂતો બહુ ખુશ છે આપણી કેરી જે વિવિધ રાજ્યો અને વિદેશમાં પણ વિદેશ સુધી કેરી તો જાય છે સાથે સાથે કેરીની બનતી વાનગીઓ એટલે કે ધારો કે અથાણુંની વાત કરીએ તો અથાણું બનાવીને અહીંયા નિકાસ કરવામાં આવે છે સોર બનાવીને નિકાસ કરવામાં આવે છે તો આ બધું આપણે આર્થિક રીતે અને આ જથ્થો જે છે ટ્રક દ્વારા ધારો કે રાજ્ય રાજ્ય વચ્ચે હોય તો ટ્રક દ્વારા જતો હોય
કેટલીક વાર વિદેશમાં પહોંચાડે તો જહાજો દ્વારા વિમાન દ્વારા પણ પહોંચાડો, પણ સાથે સાથે અહીંયા આપણે જેટલો ખેડૂત ખુશ છે એના સાથે સાથે આપણે એક બાબત ગંભીર પણ સમસ્યા છે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કેવી સમસ્યા છે? તો આજે આપણું પર્યાવરણ સ્વાસ્થ્ય માટે ચિંતાકારક બની ગયું છે. કેમ? કે આપણે કેરીનું વધુ ને વધુ ઉત્પાદન કરવા માટે આપણે શું કરીએ છીએ? રાસાયણિક ખાતરો કેમી કેટલાક કેમિકલોનો ઉપયોગ કરીએ છીએ, જેથી કરી અને આપણી જે ફળદ્રુપ જમીન છે એની ફળદ્રુપતા પણ ઘટી જાય છે, દવાનો છંટકાવ કરવાથી પણ ઘટી જાય, જેના કારણે આપણી જે ખેતી છે બિન ઉપજ છે, એનું ઉત્પાદન તો થશે પણ એ જમીનમાં ભવિષ્યમાં બીજી ખેતી કરવી હોય તો બિન ઉપજ બની જશે. કાચી કેરીને આપણે પકવવા માટે કેટલાક રાસાયણિક કેમિકલોનો પણ ઉપયોગ કરીએ જે આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ નુકસાનકારક છે. તો હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક ખાતરોનો દવાનો ઉપયોગ કરીએ છીએ. ખરેખર એમને આપણે સજેશન આપવું જોઈએ કે આપણે ભારતમાં જાગૃત નાગરિક તરીકે આપણે એમને સજેશન આપવું હોય તો ખરેખર તો ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ, જેમાં આપણે જમીનની અંદર છાણિયું ખાતર જ નાખવું જોઈએ, રાસાયણિક ખાતર નાખવું ન જોઈએ, જેથી જમીન આપણી બિન ઉપજ ન બને. બરાબર. અને બીજું કે કેટલીક વાર તો અત્યારે એવું જોઈએ કે આપણે જે જમીન છે એમાં આ દવાનો ઉપયોગ કરવાના કારણે આજે બિન ઉપજ સાથે સાથે આંબાની કેટલીક જાતિઓ તો નાશપ્રાય બની ગઈ છે. ઘણા લોકો કેરી લાવી અને આપણે પહેલાના સમયની વાત કરીએ કે આપણા વડવાઓની આપણા બાપ દાદાની વાત કરીએ તો એ સૂકું ઘાસ છે, શણનો કોથળો છે, ડુંગળી છે, બરાબર, અનાજ છે, એમાં કેરી મૂકીને પકવતા હતા. આજે આપણે શું કરીએ છીએ? માર્કેટ બજારમાંથી એવી કેરી લાવી છે જે સીધે સીધી ઘરે લાવીને આપણે ખાવાનો જ ઉપયોગ કરીએ. કેરી પકવાઈને જ આવે છે પણ એ નથી વિચારતા કેરી કઈ રીતે પકવાની છે, ક્યાં પકવાની છે અને એમાં શું નાખ્યું છે આખી ઝડપથી બજારમાં. કારણ કે આપણે જો કેરી નેચરલી પકવવા જઈએ તો આજથી 10 દિવસ તો લાગે જ છે કેરીને પકવતા. પરંતુ તમે જુઓ તો આ બહુ ચિંતાકારક વિષય છે. તો અહીંયા બાળ મિત્રો, અહીંયા મેં જે ચર્ચા કરી એના આધારે તમને એક બીજું પણ હું હોમવર્ક આપું છું કે જેમાં આપણે આંબો અને કેરી પર વધતી રહેલો સંકટોનો એક અહેવાલ કે કેરીને આંબા ઉપર કયા કયા સંકટો વધી રહ્યા છે એનો પણ એક અહેવાલ આપણે લખવાનો છે. હવે આપણે વાત કરવાની છે કયું વાહન કેટલી કેરી લાવે છે એના આધારે આપણે ચારેક દાખલા જે આપ્યા છે બળદગાડાના, છકડો રિક્ષાના, ટ્રેક્ટરના એ આપણે જોઈએ. તો જોઈએ આપણે કે શું કહેવા માંગીએ છીએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે અહેવાલ તમારી નોટબુકમાં જ લખવાનો છે. તમારે આંબો અને કેરી ઉપર રહેલો જે સંકટો છે વર્તમાન સ્થિતિના એનો અહેવાલ પણ તમારે લખવાનો છે. હવે આપણે વાત શું કરવાની છે? કયું વાહન કેટલી કેરી લાવે છે, કયું વાહન કેટલી કેરી લાવે છે. પ્રશ્ન કે કયું વાહન? તો ચાર પ્રકારના વાહનો આપેલા છે, એ ચારે ચાર નું પુસ્તક એવું બનાવી દીધું અને તમે ધ્યાન આપજો તો તમને પણ ખ્યાલ આવી જશે કે વાહનનો પ્રકાર. તો વાહનનો પ્રકાર એ લખીશું, વાહનનો પ્રકાર. બરાબર. વાહનનો પ્રકાર જોઈએ, પહેલું જ વાહન કયું છે? તો પહેલું જ બળદગાડું આપણું છે. તો બળદગાડું. બરાબર. હવે વહન કરતું એક ફેરામાં કેટલી કેરીનું વહન કરી શકાય? તો એક ફેરામાં થતું વહન. બરાબર. હવે થતું વહન એટલે કેરી કેટલું લાવે છે એક ફેરામાં? 200 કિગ્રા કેરી લાવે છે. બરાબર. હવે દાખલો શું આપેલો છે આપણને કે દરેક ફેરામાં કેટલી કેરી લાવે છે, એટલે 7 ફેરા ટોટલ આપેલા છે. તો એના આધારે આપણે જોઈએ જોઈએ. હવે ધ્યાન આપજો, બીજા નંબરે બળદગાડું આપ્યું છે, બીજા નંબર શું આપ્યું છે? છકડો રિક્ષા આપેલી છે. તો છકડો રિક્ષા તો શું આપ્યું છે? જોઈ લો, છકડો રિક્ષા એક ફેરામાં 600 કિગ્રા કેરી લાવે છે. કેટલી? 600 કિગ્રા. હવે એના પછી ટ્રેક્ટર આપેલું છે, તો ટ્રેક્ટર કેટલું લાવે છે એ પણ જોઈએ. ટ્રેક્ટર કેટલું લાવે છે ફેરામાં? 800 કિગ્રા. બરાબર. અને હવે આપણે વાત કરવાની છે ટ્રકની, તો ટ્રક કેટલું લાવે છે? 6000 લીટર. કેટલી? હવે આમાંથી આ 4 દાખલા કરીએ પણ એના આધારે તમે બીજા દાખલા પણ મેળવી શકો છો કે ભાઈ બળદગાડાની 600 જગ્યાએ 1000 આપ્યું હોય તો પણ આપણે ગણતરી કરીએ, સાથે સાથે એને લાગતો સમય પણ આપ્યો. તો સમયના 2 દાખલા પહેલા જ જોયા આપણે. હવે જો દરેક વાહન શું કહે છે?
દરેક વાહન પોતાના સાત ફેરા આપણે ત્રણ પ્રકારના દાખલા ગણવાના છે. દરેક વાહન પોતાના સાત ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? તો દરેક વાહન ત્રણ ચારે ચાર વાહનોનો આપણે શોધવાનું. તો એ આપણે જોઈએ તો ઉકેલ પહેલો જ આપણે ઉકેલ મેળવીએ, પણ આપણે અહીંયા દાખલાનો શોધવાનું જે લખી દઈએ પહેલા શું શોધવાનું જે લખી દઈએ એટલે આપણે ખ્યાલ રહે કે જવાબ શું. દરેક વાહન સાત ફેરામાં સાત ફેરા હવે એક ફેરા આપેલું છે તમને અને સાત ફેરામાં કેટલી કેરી આવશે, કેટલી કિલોગ્રામ અથવા કેટલી કેરી લાવશે, બરાબર? આ આપણે શોધવાનું છે. હવે આપણને ખબર છે કે એક ફેરામાં પણ પહેલો બન્યા આપણે પહેલો દાખલો બળદગાડું એક ફેરામાં કેટલું લાવવા જાય? 200 કિગ્રામ 200 કિલોગ્રામ લાવવા જાય. હવે આપણે જોઈએ ઉકેલ, દાખલા ઉકેલ લઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય. બળદગાડું એક ફેરામાં 200 કિગ્રામ કેરી લાવે, 200 કિલોગ્રામ કેરી, 200 કિગ્રામ કેરી લાવે, તો બળદગાડું સાત ફેરામાં કેટલા કિગ્રા કેરી લાવશે? ભૈયા 200 × 60 ભાગ્યા 1 ને આપણે કશું ગણતા નથી, 200 એ સામાન્ય ગુણાકાર છે, × 7 કોઈ પણ સંખ્યાનું શૂન્ય સાથે ગુણાકાર કરીએ છું ને 7 × 14 તો જવાબ શું મળે આપણને? 400 કિલોગ્રામ, બરાબર. હવે આપણે નીચે લખી શકીએ આરામથી જવાબ લખી શકીએ કે બળદગાડું સાત ફેરામાં 400 કિગ્રા કેરી આવશે, 400 કિલોગ્રામ કેરી લાવશે, બરાબર. હવે આપણે શું લખ્યું પહેલા પ્રશ્ન જે શોધવાનો કે દરેક વાહન સાત ફેરામાં કેટલી કેરી લાવશે. હવે બળદગાડું એક ફેરામાં 200 કિગ્રામ લાવે છે એટલે ખ્યાલ જ છે આપેલું છે પુસ્તકમાં. બળદગાડું એક ફેરામાં 200 કિગ્રામ, તો બળદગાડું સાત ફેરામાં કેટલી લાવશે એ આપણે ઉકેલ મેળવી શકીએ. હવે એ જ રીતે બળદગાડું પછી છકડો લીધા છે તો હું તમને અહીંયા છકડો લીધાનો ગણાવો અથવા તો ટ્રકનો ગણાવો, તો ટ્રકનો આપણે ગણી લઈએ તો એના આધારે બાકીના બે દાખલા તમારે ગણવાના રહેશે. તો આપણે ટ્રકનો ગણી લઈએ. તો ટ્રક લખી દઈએ, ટ્રક એક ફેરામાં કેટલી લાવે છે? 6000 કિલોગ્રામ કેરી લાવે છે, બરાબર. હવે ઉકેલ એના આધારે ઉકેલ, તો ટ્રક એક ફેરામાં 6000 કિગ્રા લાવે, 6000 કિલોગ્રામ કેરી લાવે છે. અહીંયા વાત સારી છે એટલે ભૂલી નહીં જવાનું, કેરીની વાત કરી, બરાબર. તો ટ્રક સાત ફેરામાં બરાબર કેટલી લાવશે? પ્રશ્ન કહીએ આપણે 6000 × 7/1 ને કશું ગણતા નથી, આપણે ગુણાકાર કરીએ 6000 × 7 કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય અને 7 છે કેટલા થશે? 47. તો અહીંયા પાછળ એકમ ભૂલો નહીં, બોક્સ બનાવો અને આન્સર લખો. હવે નીચે લખી શકીએ કે ટ્રક સાત ફેરામાં કેટલી કેરી લાવશે, તો અહીંયા લખશું ટ્રક સાત ફેરામાં 42000 કિલોગ્રામ કેરી લાવશે. તો આપણે બે ઉદાહરણ જોઈ લીધા. હવે આના આધારે તમે બીજા બે ઉદાહરણ ગણી શકો છો. હવે બીજા બ નંબરનો પ્રશ્ન, આ આપણે જે પહેલો દાખલો ગણ્યો એ અ નંબરનો હતો. હવે બમાં શું કહે છે? ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો બાજુમાં જે ત્રીજો પુસ્તક આપેલો છે આપણે એ પણ જોઈ લઈએ દાખલો.
હવે બ નંબરનો દાખલો કે જે શું કહે છે જોઈએ વેક્ટર 6 કલાકમાં શું કહે છે 6 કલાકમાં કેટલું અંતર કાપશે માં કેટલું અંતર કાપશે બરાબર તો અહીંયા ત્રીજું પુસ્તક આપેલું છે તમે જો પુસ્તકમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્રીજા પુસ્તકમાં શું આપેલું છે દરેકનું એક કલાકમાં 600 કિલોમીટરમાં વહન આપેલું છે બરાબર તો અહીંયા વહન તો જો બળતરા એક કલાકમાં કેટલું કાપે છે વહન પર ઉપર કેટલા એક કલાકમાં અહીંયા લખી દેવાનું એક કલાકમાં થતું વહન હવે બળતરા એક કલાકમાં કેટલું કાપતું હતું જે આગળ આપણે દાખલો ભણેલો કે ભાઈ એક કલાકમાં 4 કિલોમીટરનો અંતર કાપતો હતો ચલો એના પછી છકડો રિક્ષા કેટલું કાપે છે 12 કિલોમીટર એના પછી જો ટ્રેક્ટર કેટલું કાપે છે 20 કિલોમીટર અને છેલ્લે જોઈ લો ટ્રક 44 કિલોમીટર કેટલું 44 હવે શું પૂછ્યું છે ટ્રેક્ટરની જ વાત કરી રહી છે વાત કોની કરી છે ટ્રેક્ટરની જો ટ્રેક્ટર એક કલાકમાં 20 કિલોમીટર કાપે છે તો 6 કલાકમાં કેટલું અંતર કાપશે તો અહીંયા સમજવાનું છે કે અહીંયા શોધવાનું શું કે ભાઈ ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે તો ઉકેલ ઉકેલ શોધવા માટે આપણને ખબર છે પુસ્તકમાં જો ટ્રેક્ટર એક કલાકમાં કેટલું કાપે છે 20 કિલોમીટર હવે સમય કેટલો આવેલો છે એના જોડે 6 કલાક તો ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે તો 6×20/1 એટલે કશું બનતા નથી લખી શકે જવાબ આપણને મળી ગયો હવે છેલ્લો ક નંબરનો દાખલો હવે તમને કોઈ પણ આમાંથી 3 દાખલા આપેલા છે પણ આવા ઉલટા ઘણા બધા દાખલા પૂછી શકો પહેલો દાખલો તો સર્વે સર્વાને લાગુ પડે છે કે ક્યારે ક્યારે વાહનોને લાગુ પડે છે 7 ઘેરા તો ગણવાના જ છે તમારે પણ બીજા નંબરનો ટ્રેક્ટર 6 કલાકનું કીધું એમ જાય કે ભાઈ છકડો રીક્ષા 6 કલાકમાં કેટલું અંતર કાપી શકો તો તમે આના આધારે એ રીતે દાખલો ગણી શકો છો એમ પૂછો કે ટ્રક ભાઈ 5 કલાકમાં કેટલું અંતર કાપો અથવા ઉલટું પૂછો કે 88 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે 1 કલાકમાં 44 તો પછી 2 કલાકમાં 88 થાય કે ના થાય તો એ રીતે આપણે દાખલા ગણી શકીએ હવે આપણે ક નંબરનો છેલ્લો દાખલો જે છે એ ગણી લઈએ હવે જોઈએ આપણે ક નંબરનો દાખલો શું કહે છે છકડો રીક્ષા 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે હવે અંતર આપણને સમય શોધવાનું કીધું છે અહીંયા છકડો રીક્ષા શું કીધું છે 60 કિલોમીટર અંતર કાપવાનું હવે 60 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે હવે સમય અહીંયા સમય શોધવાનું પૂછ્યું છે પણ આપણે જોઈ શકીએ પોસ્ટરમાં કે ભાઈ શું આપેલું છે આપેલું શું શોધવાનું છે આ બંને કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે 60 કિલોમીટર અંતર કાપે સમય શોધવાનો છે તો અહીંયા છકડો રીક્ષા જુઓ શું છે છકડો રીક્ષા 12 કિલોમીટર અંતર કાપવા માટે 12 કિલોમીટર અંતર 12 કિમી અંતર કાપવા છકડો રીક્ષા એક કલાક લે છકડો રીક્ષા
एक कलाक ले कितना लेना एक कलाक હવે આપણે ઉકેલ મેળવી શકીએ એના આધારે કે ઉકેલ હવે વસ્તુ ખબર છે કે 12 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક લે છે તો 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે તો આપણે લખી શકીએ ઉકેલ છકડો રિક્ષા 12 કિલોમીટર અંતર કાપવા 12 ની બરાબર 1 કલાક લે છે 1 કલાક તો છકડો રિક્ષા तो छपड़ो रिक्शा 60 किलोमीटर अंतर का आपका कितना समय लेते हैं समय तो यह 60 × 1/12 एक नो कसू बनता नहीं साइड का साइड तो 12 गुणे कितना थी साइड જવાબ મળી જશે અને 12 તમે 5 વખત લખશો અને એનો સરવાળો કરશો કે ભાઈ 12 વત્તા 12 એક બે ત્રણ ચાર ને પાંચ બે ચાર બે ત્રણ બે આઠ બે દસ પડી તો આપણે લખી શકીએ છીએ તો બાર મિત્રો આપણે અહીંયા જે સમય છે જે સમયના આધારે આપણે બધા દાખલાઓને આપણે ગણતરી ઉલટ સુલટ રીતે જો દાખલા આપેલા હોય પણ એક ચોક્કસ છે કે કોઈની કોઈ વસ્તુ તમને આપેલી જો અંતર આપેલું હોય તો સમય શોધવાનું કીધું સમય આપેલો હોય અંતર શોધવાનું કીધું તો આપણે બંનેમાંથી જે આપેલું હોય એના આધારે આપણે દાખલાની ગણતરી કરી અને જવાબ મેળવી શકીએ છીએ